ના પ્રાયોજક છે હોટેલ કિંગ ઓફ કબાબ. વલસાડ પાલિકાના હાઉસ ટેક્સ વિભાગમાં થયેલો ઝઘડો પોલીસ મથક સુધી પહોંચ્યો. વલસાડ નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગમાં નજીવી બાબતે ઝઘડો થયો હતો અને જોતજોતામાં મામલો ગંભીર થયો હતો, જેમાં વલસાડ સિટી પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધવા પામી છે. ત્યારે પોલીસ સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના હાઉસ ટેક્સ વિભાગના અધિકારી રમણભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે જણાવ્યું હતું કે વલસાડ હાઉસ ટેક્સ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી ગયા મહિને નિવૃત્ત થયેલા સંજીવ દેસાઈ નાઓને કચેરીના જૂના કામના ઠરાવ શોધવા માટે બોલાવવામાં આવ્યા હતા. તે દરમિયાન આજ રોજ બપોરે 12-15 વાગ્યાના સુમારે કાંતિભાઈ ડાહ્યાભાઈ ભંડારીએ હાઉસ ટેક્સ વિભાગમાં આવીને સંજીવ દેસાઈને જોતા જણાવ્યું કે નિવૃત્ત થયેલા કર્મચારીને પરત ફરજ પર બોલાવી કામમાં ભ્રષ્ટાચાર કરો છો. આ વાતને લઈને મામલો ગરમાયો હતો, જેમાં નગરપાલિકાના ઇન્ચાર્જ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ રમણભાઈ રાઠોડ સાથે ઝપાઝપી થઈ હતી. આ અંગે રમણભાઈ રાઠોડે કાંતિભાઈ ભંડારી વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને કાંતિભાઈ ભંડારીએ રમણભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ અરજી કરી છે. આજરોજ વલસાડ નગરપાલિકા હાઉસ ટેક્સ કચેરીમાં અમે અમારી ફરજ હાજર હતા. એ ટાઈમે આરટીઆઈ એક્ટ્રેસ કાંતિભાઈ ડી ભંડારી આવ્યા હતા અને મારા જૂના કચેરીના રિટાયર કર્મચારી સંજયભાઈ ડી દેસાઈને એમનું જૂનું પેન્ડિંગ કામ માટે આજે બોલાવ્યા હતા 2 દિવસ, જે એ અમારે ક્લેશ ક્લોઝિંગનું અને ઓપનિંગના કામ માટે જે ઇમ્પોર્ટન્ટ કામ છે, એનાથી નગરપાલિકાનું ડિમાન્ડ નક્કી થાય છે અને એનાથી અમારે આગલા વર્ષની રિકવરી ટાર્ગેટ મળે છે અમને. એ કામગીરી માટે એમની જૂની કામગીરી પેન્ડિંગ એના માટે બોલાવ્યા હતા. એમાં કાંતિભાઈ આવીને ડાયરેક્ટ એમની જોડે જીભાજોડી કરીને એવું કહે છે કે તું કેમ આવે છે અહીંયા. એટલે મેં એમને એમ કીધું કે ભાઈ તું જે ફરિયાદ હોય તો અમારો ઉપલો અધિકારીને કરી શકે છે, ડાયરેક્ટ એની જોડે તું મગજમારી ના કર. તેમ છતાં પછી એવું મેં કહેવા માંગે મારી જોડે મગજમારી કરવા લાગ્યા અને મારી જોડે ઝપાઝપી કરી. પછી મેં ડાયરેક્ટ એમને એવું કીધું કે ભાઈ આ બધું અહીંયા નહીં કરે તો સારું. એટલે એમણે સાહેબને ફોન કર્યો અને મને કહી કે વાત કરો. મેં કહ્યું મારે વાત, મેં સાહેબને કીધું સાહેબ આ કામ માટે મેં સંજીવભાઈને બોલાવેલા છે અને આવેલા છે. તેથી કાંતિભાઈ ડાયરેક્ટ ડિપાર્ટમેન્ટમાં જે ટેક્સ ભરવા આવી હતી પબ્લિક તેની જળે 20-25 માણસો પ્લસ મારા 15 એમની હાજરીમાં આપણી મગજમારી થયેલી અને મારા વિરુદ્ધમાં સરકારમાં અમે અન્ય કચેરીઓમાં અરજીઓ કરતા આવેલા છે. અરજીઓ કરીને એ એમનો પોતાનો અંગત લાભ મેળવવા માટે જ અરજીઓ કરતા હોય એવું મને લાગી આવે છે. કયા પ્રકારની અરજીઓ કરતા હોય છે? એ આરટીઆઈ કરી કે કોઈ બી ડિપાર્ટમેન્ટની અરજી માંગે છે અને એની સામે એનો આર્થિક લાભ મેળવતા હોય એવું મને એવી અરજીમાં એવું બધું માંગણી એને જરૂરી એ અરજીઓ કરે છે બધી. એમને કંઈ લેવા દેવા હોતી નથી. કોઈ બી અલગ અલગ વ્યક્તિની અલગ માહિતી માંગીને એ અરજીઓ વર્ષોથી કરતા આવે છે. સંજુભાઈને જે કર્મચારીને મારા જે પેન્ડિંગ કામ હતું એમનું યર એન્ડિંગ પ્રોસેસ તેના કામ માટે જે એમણે આવીને રૂબરૂ સંજુભાઈ મગજમારી કરવાથી મારા હું એમના અધિકારી તરીકે સમજાવવા જતા પછી એમાંથી થોડો થઈને અમારા સરકારી રેસ્ટોરન્ટ નુકસાન કરેલ છે, ફાંકી દીધેલા છે, જેની આ ફરિયાદ દાખલ કરી છે.